વાત કરીએ સુરતની. સુરતના કામરેજ સ્થિત દિનબંધુ હોસ્પિટલ સવાલોના ઘેરામાં છે. દિનબંધુ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન શ્વાન ફરતા જોવા મળ્યા છે. નવજાત શિશુના વોર્ડમાં શ્વાનના આંટાફેરાથી ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે શ્વાનના ત્રાસથી દર્દીઓ આખી રાત જાગવા માટે મજબૂર થયા છે. તો હોસ્પિટલમાં શ્વાન આંટાફેરા મારી રહ્યો છે. અહીં કોઈ જ સુરક્ષાના નામે, જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સુરક્ષાના નામે મીંડું જોવા મળ્યું છે. દિનબંધુ હોસ્પિટલની આ દશા છે, જ્યાં શ્વાન બિંદાસ ફરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવજાત શિશુના વોર્ડમાં પણ શ્વાન આંટા ફેરા મારી રહ્યા છે. ત્યારે હોસ્પિટલની સુરક્ષા બાબતે સવાલો ઉભા થઈ રહ્યા છે. તો રાત્રિ દરમિયાન જે દ્રશ્યો જોવા મળ્યા છે, અહીં શ્વાન ફરતા જોવા મળ્યા છે. તો સુરતની કામરેજ સ્થિત દિનબંધુ હોસ્પિટલ છે, જે હાલમાં સવાલોના ઘેરામાં છે. દિનબંધુ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન શ્વાન ફરતા જોવા મળ્યા છે. સૌથી મહત્વની બાબત કે અહીં નવજાત શિશુનું વોર્ડ છે, ત્યાં પણ આ શ્વાન આંટા ફેરા મારી રહ્યું છે. ત્યારે શ્વાનના ત્રાસથી દર્દીઓ આખી રાત જાગી રહ્યા છે, જાગવા માટે મજબૂર બન્યા છે. તો સુરતની દિનબંધુ હોસ્પિટલ છે, જેના દ્રશ્યો આપ હાલમાં ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વધુ માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ. કીર્તેશ, અહીં શ્વાન જે હોસ્પિટલમાં આંટાફેરા મારી રહ્યો છે, શિશુનો વોર્ડ પણ છે નવજાત શિશુનો, ઘણા બધા સવાલો આ દ્રશ્યો પરથી ઉભા થઈ રહ્યા છે. ચોક્કસપણે, સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલી સરકારી દિનબંધુ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાત્રે તાજા જન્મેલા બાળકોના વોર્ડમાં જે રીતે શ્વાન ફરતો હતો, તેને લઈને દાખલ થયેલા દર્દીઓના જીવ અદ્ધર થયા હતા. કારણ કે ભૂતકાળમાં શ્વાન દ્વારા નાના બાળકોને લઈ જવાના કિસ્સા સામે આવ્યા હતા. તેને લઈને હોસ્પિટલમાં દાખલ અને જે દર્દીઓના બાળકો જન્મ્યા હતા, તે દર્દીઓ આખી રાત જાગતા રહ્યા હતા. જોકે આ મામલે જયારે તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન કેટલાક શ્વાનો હોસ્પિટલમાં ફરે છે. એક કરતા વધુ શ્વાનો જે રીતે હોસ્પિટલમાં ફરે છે, તેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે. જોકે દર્દીઓ આખી રાત જાગતા રહ્યા હતા અને પોતાના તાજા જન્મેલા બાળકોની રક્ષા કરતા હતા. જોકે જે રીતે શ્વાન ફરતા હોસ્પિટલમાં થયા છે, તેને લઈને ચોક્કસ હોસ્પિટલના તંત્ર ઉપર સત્તાધીશો પર સવાલો ઉભા થવા પામ્યા છે. બિલકુલ. કીર્તેશ, જેમ તમે જણાવ્યું છે કે આ પહેલા જે હોસ્પિટલમાં ઘટના જોવા મળી હતી, બાળકને ઉઠાવીને શ્વાન લઈ ગયો હોય, ભૂતકાળમાં આવી ઘટનાઓ પણ બની હતી, તો શા કારણે કોઈ સુરક્ષા વ્યવસ્થા કે બંદોબસ્તમાં કોઈ કર્મચારીને બેસાડવામાં નથી આવ્યા? જે રીતની મેં ઘટનાનું કીધું, ભૂતકાળમાં આવી ઘટના સુરતની સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે બનવા પામી હતી. પીએમ રૂમમાં નવજાત બાળકના મૃતદેહ મૂક્યા, તેને કૂતરા ખેંચી જવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે આ ઘટનાઓ ટીવી માધ્યમથી અનેક વાર બતાવવામાં આવી છે, તે છતાં પણ હોસ્પિટલની બેદરકારી ચોક્કસપણે સામે આવી રહી છે. જે રીતે શ્વાન આખી રાત હોસ્પિટલના વોર્ડોમાં પડતા હોય છે, ખાસ કરીને પ્રસ્તુતા જે મહિલાઓને પ્રસ્તુતા થવાની હોય એ વોર્ડ અને તાજા જન્મેલા બાળકોના વોર્ડમાં સૌથી વધુ શ્વાનો ફરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે જે રીતની ઘટનાથી તેને લઈને ચોક્કસ દર્દીના સગાઓ આખી રાત જાગતા રહ્યા હતા કે કોઈ શ્વાન કોઈ બાળકને ન લઈ જાય. પણ આ મામલે જયારે સત્તાધીશોને જાણકારી આપવામાં આવી ત્યારે સત્તાધીશો આ મામલે કશું જ થયું નથી તેનું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને જયારે સ્થાનિક લોકો દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો છે કે આ શ્વાનો લાંબા સમયથી આ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન ફરતા જોવા મળે છે. પણ સત્તાધીશો આ મામલે કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ નથી મૂકતા. જોકે સત્તાધીશો આવી કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવું પણ બિલકુલ. કીર્તેશ, એટલે કે અહીં હોસ્પિટલ તંત્ર ઊંઘી રહ્યું છે, દર્દીઓ જાગી રહ્યા છે. જે હાલમાં સ્થિતિ છે હોસ્પિટલની તે જોતા દેખાઈ રહ્યું છે. શું કહેવું છે દર્દીનું અને દર્દીના પરિવારજનોનું? ચોક્કસ, જે દર્દીઓ દાખલ છે તેમાંના જ એક દર્દી દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યા છે અને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે. જે રીતે આખી ઘટના છે, ચોક્કસપણે દાખલ દર્દીઓના સગા દ્વારા સત્તાધીશોને જાણકારી આપવામાં આવી હતી. પણ સત્તાધીશો કે આ જી હાલમાં આપણે અટકાવવા માંગી. હાલમાં હોસ્પિટલના જે ટ્રસ્ટી છે આપણી સાથે નવીનભાઈ જોડાઈ ગયા છે. જે હોસ્પિટલમાં જે સ્થિતિ છે, જે દ્રશ્યો સામે આવ્યા છે, અહીં શ્વાન રખડી રહ્યા છે, શ્વાન ફરી રહ્યા છે બિંદાસ, અને કોઈ જ સુરક્ષા વ્યવસ્થા જોવા નથી મળી રહી, અને તે પણ નાના બાળકો, જે નવજાત બાળકો છે તેમના વોર્ડમાં. શું કહેશો આપ? કૂતરાને જવાનો કોઈ અવકાશ જ નથી બેન. તો આ દ્રશ્યો આપે જોયા? દ્રશ્યો ના નથી જોયા? તો બિલકુલ અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અહીં શ્વાન ફરતા જોવા મળ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આપ જો આપની ચેનલ હોય તો ત્યાં જોઈ શકો છો કે અહીં શું દ્રશ્ય જોવા મળી રહ્યા છે. શ્વાન રખડી રહ્યા છે નવજાત બાળકોના વોર્ડમાં. શક્ય જ નથી, પણ એ વોર્ડ જ એ રીતે છે. તમે જોવા આવો તો તમને બતાવું કે ત્યાં કૂતરાને જવાનો કોઈ અવકાશ જ નથી. તો આ દ્રશ્યો
તેને લઈને આપ શું કહો છો? મેં નથી જોયા ને તમને જે રીતે પ્રતિક્રિયા આપું, તો ચોક્કસ થી આપ આ દ્રશ્ય જોવે એટલે આપને ખ્યાલ આવશે કે આપ જે નકારી રહ્યા છો કે અહીં શ્વાન જવાનો કોઈ અવકાશ જ નથી, તો આપને ખ્યાલ આવશે કે અહીં શ્વાન કેવી રીતે ફરી રહ્યા છે. હા, તો હું જોઈને પછી કહી શકું, હમણાં તો કઈ નહીં કહી શકું તમને. જી, તો હાલમાં કોઈ જ કહી શકાય કે બેદરકારી જે હોવી કહી શકાય અહીં. સુરત જિલ્લામાં કામરેજની આ ઘટના છે, જ્યાં દિનબંધુ હોસ્પિટલમાં શ્વાન રખડી રહ્યા છે, ત્યાં બીજી તરફ સત્તાધીશો આ ઘટનાથી અજાણ છે, આંખ આડા કાન કરી રહ્યા છે સત્તાધીશો. હાલમાં જ્યારે ટ્રસ્ટી સાથે વાતચીત કરી ન્યૂઝ 18 ગુજરાતીએ, ત્યારે તેમણે કોઈ પણ પ્રકારની આ બાબતે જાણ ન હોવાની વાત જણાવી છે. તેમણે કહ્યું છે કે કોઈ અવકાશ નથી શ્વાન આવવાનું, પરંતુ અહીં દ્રશ્ય કહી આપે છે કે બિંદાસ શ્વાન અહીં ફરી શકે છે અને કોઈ જ સુરક્ષા વ્યવસ્થા નથી, અને તે પણ નવજાત બાળકોના વોર્ડમાં. ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. ત્યાં બીજી તરફ હોસ્પિટલના સત્તાધીશો આ વાતને નકારી રહ્યા છે અને સત્તાધીશો આ ઘટનાથી અજાણ છે, આ બાબત માનવા તૈયાર નથી સત્તાધીશો. જેમ હોસ્પિટલના ટ્રસ્ટી સાથે વાતચીત કરી, તેમણે આ બાબત સ્વીકારવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે અવકાશ નથી શ્વાન અંદર આવી શકે, પરંતુ જો આ દ્રશ્ય જોશે તો તેમને ખ્યાલ આવશે કે શ્વાન કેવી રીતે બિંદાસ અંદર ઘૂસી પણ શકે છે અને ફરી પણ શકે છે. ત્યારે હાલમાં દર્દીઓ જે છે મજબૂર થયા છે હોસ્પિટલમાં રાતભર જાગવા માટે, અને ટ્રસ્ટીઓ અને સાથે હોસ્પિટલ તંત્ર જાણે કે આ બાબતથી અજાણ છે. સુરતમાં આવેલી દિનબંધુ હોસ્પિટલ જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નવજાત બાળકના વોર્ડમાં શ્વાન ફરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં પહેલા જે ઘટનાઓ બની હતી હોસ્પિટલમાં, સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં, જ્યાં નવજાત બાળકને શ્વાન ઉઠાવી લઈ ગયું હોય તેવી ઘટના બની હતી, પરંતુ આ ઘટના ઉપરથી કોઈ જ શીખ હોસ્પિટલ નથી લઈ રહ્યું. ત્યાં બીજી તરફ દિનબંધુ જે હોસ્પિટલ છે તેના દ્રશ્યો ચોંકાવનારા દ્રશ્યો કહી શકાય. તો ટ્રસ્ટી નવીનભાઈએ શ્વાન હોવાની વાતને નકારી છે. તો હોસ્પિટલમાં શ્વાન હોવાની વાત તેઓ નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે શ્વાન આવી જ ન શકે, એટલે કે આ ઘટનાથી તેઓ બિલકુલ અજાણ છે. સુરતમાં દિનબંધુ હોસ્પિટલના ટ્રસ્ટીએ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે શ્વાન અંદર ન પ્રવેશી શકે. ત્યારે હોસ્પિટલના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તેને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. શું હોસ્પિટલમાં કોઈ જ પ્રકારની સિક્યુરિટી નથી? કારણ કે આરામથી આ શ્વાન અંદર ઘૂસી ગયો, અને તે પણ નવજાત બાળકના વોર્ડમાં. ત્યારે સવાલ એ પણ બની રહ્યો છે કે હોસ્પિટલમાં કેવી રીતે ઘૂસ્યા શ્વાન? નવજાત શિશુઓની સલામતીનું શું, કોની જવાબદારી? આ શું હોસ્પિટલમાં સુરક્ષાનો અભાવ છે? આ તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે. દિનબંધુ હોસ્પિટલ જ્યાં લાલિયાવાડીનો નમૂનો જોવા મળ્યો છે, દ્રશ્યમાં આ તમામ બાબતો સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે શ્વાન કેવી રીતે અહીં અંદર ઘૂસે છે અને ફરે છે, તે પણ નવજાત બાળકના વોર્ડમાં. ત્યાં બીજી તરફ હવે ટ્રસ્ટીઓ જે છે તેમનું કહેવું છે કે તેમને આ પ્રકારનો અવકાશ જ નથી કે કોઈ શ્વાન અંદર પ્રવેશી શકે. જોકે તેઓ દ્રશ્ય જોશે તો ખ્યાલ આવશે કે અહીં શું સ્થિતિ છે. દર્દીઓ ભયના ઉથાર હેઠળ છે, કારણ કે નાના બાળકના વોર્ડમાં અહીં શ્વાન ફરી રહ્યો છે.